ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ દાંતીવાડા ડેમની મુલાકાત લીધી। વરસાદ વચ્ચે દાંતીવાડાની મુલાકાત લઈ ડેમ ઉપરના અધિકારીઓ સાથે ચર્ચા કરી જાણકારી મેળવી। ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા જે હંમેશા જનતાની ચિંતા અને પડતી તકલીફોમાં મદદરૂપ થવા હંમેશા પ્રયત્નશીલ રહે છે અને કોઈ પણ જનતાને થોડી પણ તકલીફ ના પડે એ હેતુથી સતત કાર્યશીલ રહે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી ડેમ દાંતીવાડા ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા અફવાઓનું બજાર પણ ગરમ જોવા મળ્યું હતું। ત્યારે જિલ્લામાં જનતાને કોઈ તકલીફ ના પડે અને ભયના વાતાવરણમાં ના રહે એ માટે તાત્કાલિક દાંતીવાડા ડેમ પર પહોંચી ડેમ ઉપરના અધિકારીઓ સાથે પાણીની આવક થશે અને ડેમની સપાટી કેટલા લેવલ સુધી પહોંચશે તેની સંપૂર્ણ માહિતી લીધી હતી। તે બાદ શશિકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં દાંતીવાડા ડેમમાંથી નદીમાં પાણી છોડવાની કોઈ શક્યતાઓ નથી, તેમજ સોશિયલ મીડિયાની અંદર જે ફેક મેસેજ કરી રહ્યા છે તેની કોઈ પણ આધાર નથી, તેમજ આ મેસેજ ખોટા છે। દાંતીવાડા ડેમમાંથી કોઈ પણ જાતનું પાણી નદીમાં છોડવામાં આવ્યું નથી અને જ્યારે પણ છોડવાની શક્યતા હશે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા તમામ ગામોને જાણ પણ કરવામાં આવશે। જે ટાઈમે ધારાસભ્યશ્રીએ મુલાકાત લીધી એ સમયે દાંતીવાડા ડેમની સપાટી 586.90 હતી અને હાલ દાંતીવાડા ડેમમાં અંદાજિત 13,000 ક્યુસેક પાણીની આવક છે। આમ અફવાઓની બજાર વચ્ચે જિલ્લાની જનતાને કોઈ પણ તકલીફ ના પડે એ માટે સાચા પ્રતિનિધિ તરીકે તાત્કાલિક દાંતીવાડા ડેમની મુલાકાત લઈ અને સાચી માહિતી મેળવી હતી। આજે દાંતીવાડા ડેમની મુલાકાત સમયે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સાથે ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર, કિશોરભાઈ ડીસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, ડીસા નગરપાલિકાના પાણી પુરવઠાના ચેરમેન અમિતભાઈ રાજગોર પણ સાથે હતા। સાહેબ, ગઈકાલે પણ આપે દાંતીવાડા ડેમની મુલાકાત લીધી હતી અને આજે પણ ફરીથી આપ મુલાકાત માટે વધાર્યા છો, શું સ્થિતિ છે દાંતીવાડા ડેમની? સાહેબ, મિત્રો, ગઈકાલે પણ અમે લોકો આવ્યા હતા બપોરે 2 વાગે આસપાસ। એ વખતે અંદાજે 4700 ક્યુસેકની પાણીની આવક હતી અને 566 ફૂટ જેટલું પાણી અહીંયા સપાટી હતી ડેમની। ત્યારબાદ હું દર કલાકે પાણીની આવકની ઉપર અમે લોકો જોઈ રહ્યા હતા માનનીય કલેક્ટરશ્રી અને જિલ્લા અધિક્ષક પોલીસના આપણા અક્ષયકુમાર મકવાણા અને ડિસ્ટ્રિક્ટ આપણા કલેક્ટરશ્રી આનંદભાઈ પટેલના સતત સંપર્કમાં રહી અને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાથે પણ સંપર્ક કરી અને જે પાણીની આવક વધી રહી છે, 4700 ક્યુસેકની આવક હતી ગઈકાલે 3 વાગે આસપાસ અને આજે બપોરે 12 વાગે 1,03,000 ક્યુસેકની આવક થઈ અને અત્યારે 582.5 ફૂટની આવક અત્યારે ડેમની સપાટી છે અને 50,000 ક્યુસેકની આવક પર અવર, એટલે હરેક કલાકે 50,000 ક્યુસેકની આવક થઈ રહી છે। આ પ્રમાણે હજી મારું એવું માનવું છે કે માઉન્ટ આબુને ત્યાં કરીને જે પાણીના અત્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યાં અને પાણીની આવક છે અને ઉપરવાસમાં જે રાજસ્થાનમાં પાણીની આવક છે એ પ્રમાણે આવક વધવાની શક્યતા છે દરેક કલાકે અને આ પ્રમાણે જો મા જગદંબાને મેં તો ગઈકાલે પણ પ્રાર્થના કરી હતી કે જેમ બને એમ તાત્કાલિક 24 કલાકમાં કે 48 કલાકમાં ડેમ ભરાઈ જાય અને અમારા ખેડૂતોની જે ચિંતાનો મુખ્ય પ્રશ્ન છે પાણીનો આ બનાસવાસીઓનો, એ ચિંતા મા જગદંબા દૂર કરે એવી પ્રાર્થના કરી હતી ગઈકાલે બધા અધિકારીઓ સાથે સંપર્ક કરીને અને એ વખતે પણ એ જ મારો પ્રશ્ન હતો કે ભાઈ જેમ બને તેમ બનાસ આપણો દાંતીવાડા ડેમ જલ્દી ભરાય અને આજે મિત્રો મને આનંદ છે અને માતાજીના આશીર્વાદથી મને એવું લાગી રહ્યું છે કે 582.5 ફૂટથી ડેમની અત્યારે આવક છે, ભરાવો છે એ પ્રમાણે જોતા હજી 24 કલાકમાં લગભગ ડેમ ભરાઈ જાય એવી શક્યતા લાગે છે। 50,000 ક્યુસેકની આવક જોતા પ્રમાણે આવક વધશે એવું લાગે છે અને બનાસ નદી 2 કાંઠે વહે આગામી 2 દિવસોની અંદર એવું માતાજી પાસે મેં દિલથી પ્રાર્થના કરી છે કે મા જગદંબા આ બનાસના ખેડૂતોની ચિંતા તમારે જ કરવાની છે, બીજો કોઈ જ નહીં કરે એવી માતાજી પાસે મારી દિલથી પ્રાર્થના છે અને મિત્રો મને વિશ્વાસ છે કે હજી 3-4 દિવસ પાણીની અને વરસાદના જે આગાહી છે બનાસકાંઠા ઉપર અને રાજસ્થાન ઉપર એ જોતાં એવું લાગે છે કે પાણીની જે આવક વધશે, ડેમની સપાટીના તળ વધશે એવું લાગે છે અને લગભગ 599 ફૂટ આસપાસ એ પાણી છોડવાની વાત આવે છે।